सोच न्यूज एक नई सोच के साथ। 38 कलोल विधानसभा भारतीय जनता पार्टी नो स्नेह मिलन कार्यक्रम योजायो। स्नेह मिलन की शुरुआत दीप प्रगट्य अने राष्ट्रगीत गाई ने करी। कलोलना धारासभ्य लक्ष्मणजी ठाकुर, शहर प्रमुख जेके पटेल, राजूभाई पटेल, दादा ट्रावेल्स गोविंद भाई पटेल, नगरपालिका प्रमुख शैलेषभाई पटेल, कांतिजी ठाकुर अने रश्मिजी ठाकुरे તમામ કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી ઉપસ્થિત રહી નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યા. દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કલોલની અમૃત હોટલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. દેશમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ ત્યારે હવે દિવાળી બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક જગ્યાએ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના 38 કલોલ વિધાનસભા મતવિસ્તાર ખાતે ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર સાથે ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ગોવિંદભાઈ પટેલ, કલોલ શહેર પ્રમુખ જેકે પટેલ, કલોલ તાલુકા પ્રમુખ કિરીટભાઈ પટેલ, સહમંત્રી કલોલ શહેર ધર્મેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી કલોલ તાલુકા જયેશજી ઠાકોર, મહામંત્રી કલોલ શહેર નરેશ પ્રજાપતિ, મહામંત્રી કલોલ તાલુકા મનુજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા. જ્યારે કલોલ તાલુકાના સક્રિય કાર્યકરોમાં રાજુભાઈ પટેલ, દાદા ટ્રાવેલ્સ કાંતિજી ઠાકોર, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, વોર્ડ નંબર 1ના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ વાઘેલા તેમજ કલોલ તાલુકાના ગામડાઓમાંથી વાયણા ગામના સરપંચ મથુરજી ઠાકોર, શનાવડ ગામના સરપંચ તેમજ અન્ય ગામડામાંથી કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી આ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવે. સ્નેહમિલન કાર્યક્રમમાં આવનાર મહેમાનોનું ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત વર્ષમાં થયેલા વિકાસની ચર્ચાઓ પણ કરી હતી અને આ નૂતન વર્ષમાં હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશની જનતાને અનેક સારા સમાચારો અને દેશના વિકાસમાં સૌ જનતા સહભાગી બને તેવા દ્રઢ નિશ્ચય સાથે આવનારા તમામ કાર્યકર્તાઓ સ્નેહમિલનમાં નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી સ્વરૂચિ ભોજન કરી કાર્યક્રમનું સમાપન કર્યું.